વકફ બોર્ડ મુદ્દે એડવોકેટ ઇકબાલ શેખે પણ નિવેદન આપ્યું છે. જેપીસી સમક્ષ રજૂઆત કરવા સમય માંગ્યો હતો, અમને અત્યારનો સમય આપ્યો, જે બાબતે અમે પણ બેઠકમાં આવ્યા છીએ. અમુક મુદ્દાઓને લઈને અમારી રજૂઆત કરીશું. 45 જેટલા સુધારાને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. વકફ બોર્ડના અમુક નિયમો બદલવાની વાત છે. મુસ્લિમોને હોદ્દાને વકફ બોર્ડમાંથી બદલવાના કેટલાક મુદ્દા છે. અમારા જે મંતવ્ય છે એ અમે રજૂ કરવાના છીએ, અને જે અમે લેખિત પહેલા બી આપ્યું છે અને અત્યારે પણ અમે લેખિત આપવાના છીએ. અમે તમામ આ સુધારા અંગે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ, અને જેટલા સુધારાઓ 45 જેટલા સુધારાઓ છે એ સુધારાઓ શા માટે લેવામાં આવ્યા છે અને શા માટે લાવ્યા છે એની સામે અમે વિગતવાર રજૂઆતો કરીશું. વર્ક બાય યુઝર છે, જેમાં વર્ક બાય યુઝર એટલે જે વર્ષોથી સેંકડો વર્ષોથી જે વકફની મિલકતોનો ઉપયોગ કરતા આવ્યા છીએ એ વર્ક બાય યુઝરને ડિલીટ કરવાની, રદ કરવાની વાત છે આ સુધારાઓમાં. અને આ સુધારાઓમાં વર્ક બોર્ડ અને સેન્ટર ઓફ કાઉન્સિલમાં બિન મુસ્લિમ સભ્યોની નિમણૂક કરવાની વાત છે, અને તમામ જે રજીસ્ટર થયેલા વકફ છે એ તમામ ફરીથી રીરજીસ્ટ્રેશન કરવાની વાત છે. એટલે એવા અનેક સુધારાઓ છે જેના બાબતે અમે ચર્ચા કરવાના છીએ.